જામનગરની સદગુરુ કોલોનીમાં રહેતા રાજસ્થાનના વતની જયપ્રકાશ જયપ્રકાશસિંઘ રાજપૂતે અનિરુદ્ધસિંહ સજુબા જાડેજા પાસેથી રૂપિયા સવા ચાર લાખ ઊંચા વ્યાજે મેળવ્યા હતા જેના બદલામાં જયપ્રકાશ સિંઘ નવેમ્બર બે હજાર સત્તરથી વ્યાજ ચૂકવતા હતા સવા લાખની મૂળ રકમ સામે કટકે કટકે કુલ રૂપિયા સાત હોવા છતાં નાણાં અનિરુદ્ધ તથા અને અન્ય એક શખ્સ વધુ રકમની ઉઘરાણી કરતા હોવાનો આરોપ લાગ્યો છે મયુર સિંહ તથા અન્ય એક શખ્સે જયપ્રકાશ સિંહ ના ઘરે જઈ ધમકી આપી હોવાના આરોપ સાથે પીડિતના પત્નીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે જામનગર શહેરમાં કોર્ટના નવા બિલ્ડિંગ સામે ક્રિકેટ બંગલા નજીક ઘોડેસવાર મહારાણા પ્રતાપની કાસ્ય ધાતુની પ્રતિમા સ્થાપવામાં આવશે કોર્પોરેટર જયેન્દ્રસિંહ ઝાલા હકાભાઈ તથા વિવિધ રાજપૂત અગ્રણીઓની સ્થાનિક સ્તરીય રજૂઆતો તેમજ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ હકુબા જાડેજાએ રાજ્ય સરકાર સમક્ષ કરેલ રજૂઆતને પગલે પંદરમાં નાણાં પંચની ગ્રાન્ટ અંતર્ગત રૂપિયા ઓગણીસ પોઈન્ટ સાઠ લાખના ખર્ચે મહારાણાની પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે આ માટે જામ્યુકોની પ્રોજેક્ટ એન્ડ પ્લાનિંગ શાખા દ્વારા ઓનલાઇન ટેન્ડર મંગાવવામાં આવ્યા છે યાત્રાધામ દ્વારકામાં આજથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસની ત્રિદિવસીય ચિંતન શિબિરનો આરંભ થયો છે જગત મંદિરમાં ધ્વજારોહણ તથા રાજાધિરાજ ભગવાન દ્વારકાધીશના દર્શન પૂજન પછી શિબિરનો શુભારંભ કરવામાં આવ્યો હતો પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર પ્રવક્તા ડોક્ટર મનીષ દોશી કોંગ્રેસી ધારાસભ્યો વગેરે કોંગ્રેસી આગેવાનો ચિંતન શિબિરમાં જોડાયા છે ઉલ્લેખનીય છે કે ચિંતન શિબિરમાં આવતીકાલે રાહુલ ગાંધી પણ ઉપસ્થિત રહેવાની ઘોષણા થઈ છે જામનગર મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા નવનિર્મિત મ્યુનિસિપલ શાળા નંબર નું લોકાર્પણ જામનગરના સાંસદ પૂનમબેન માડમ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણી મ્યુનિસિપલ કમિશનર વિજય ખરાડી મેયર બીનાબેન કોઠારી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ આકાશ બારડ અને અન્ય સ્થાનિક મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયું હતું હતું આ પ્રસંગે ધનરાજભાઈ નથવાણીએ જણાવ્યું કે જીવનના સર્વાંગી ઉત્કર્ષનો પાયો શિક્ષણ છે અને તેથી જ બાળકોના પોષણ આરોગ્ય સંભાળ અને શિક્ષણ તરફના સર્વગ્રાહી અભિગમને પ્રાથમિકતા આપી આ ક્ષેત્રોમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ યથોચિત યોગદાન કરે છે